नमस्कार दोस्तों, तमे जो रहा छो नवसारी लाइव। दिवसभरनी घटनाओथी अवगत करावता बुलेटिन झटपटमां जुओ आजना समाचार। સૌપ્રથમ કોરોનાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં આજોજ કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ આજે કોરોના પોઝિટિવ કેસના 41 દર્દી નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંકડો 1912 થયો છે। તેમજ આજોજ 19 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે, જેમને આજ રજા અપાઈ છે। જો કે આજ સુધી કુલ 1633 દર્દીઓ કોરોના વાયરસથી મુક્ત થયા છે, જેને પગલે નવસારી જિલ્લામાં આજ દિન સુધીમાં નોંધાયેલ સૌથી મોટો આંકડો કોરોનાના કુલ 177 એક્ટિવ કેસ નોંધાયા છે, જે હાલ સારવાર હેઠળ છે। તેમજ આજ રોજ આરોગ્ય વિભાગ દ્વારા 2597 સેમ્પલ લેવામાં આવ્યા છે। ઉપરાંત આજ દિન સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 1,81,307 સેમ્પલ લેવામાં આવ્યા છે। તે પૈકી 1,77,762 નેગેટિવ કેસ અને 1,912 પોઝિટિવ કેસ નોંધાયા છે। આ સાથે સમગ્ર જિલ્લામાંથી કોરોનાના કારણે આજ દિન સુધીમાં સરકારી ચોપડે અનુસાર 102 લોકોના મૃત્યુ થયા છે। આ ઉપરાંત કોરોના અંગે વિસ્તૃત માહિતી મેળવવા અમારો ખાસ અહેવાલ જોવાનું ચૂકશો નહીં। જો કે સરકાર દ્વારા આજે પણ નવસારી જિલ્લામાં કોરોનાથી મૃત્યુ થનાર લોકોની સરકારી ચોપડામાં આંકડામાં નોંધણી કરવામાં આવી નથી। આજરોજ વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે 21 મૃતદેહ આવ્યા હતા, જેમાંથી 11 મૃતકો કોરોનાગ્રસ્ત હતા, જેની પુષ્ટિ વીરાવળ સ્મશાન ભૂમિ ખાતેથી મળી છે। ત્યારે એ સમજાતું નથી કે સરકાર હજુ પણ મૃતકોની નોંધણી કેમ કરી રહ્યું નથી। નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દ્વારા લેવાયેલ નિર્ણય અનુસાર નવસારી શહેરમાં આજરોજ શનિ રવિવારે સ્વૈચ્છિક લોકડાઉનનો પહેલો શનિવાર હતો, જેમાં નવસારી શહેરની જનતા દ્વારા આ લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। જો કે કોરોના બાબતે આ લોકડાઉન અને રાત્રિ કર્ફ્યુ કેટલા ઉપયોગી બનશે તે તો ભવિષ્યમાં જ જાણી શકાશે। આવતીકાલે 11 એપ્રિલના રોજ નવસારીના બે સ્થળોએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌ પ્રથમ નિર્માયા નવસારી દ્વારા આયોજિત શુશ્રુષા બ્લડ સેન્ટરના સહયોગથી આવતીકાલે રવિવારના રોજ સવારે 9 કલાકથી બપોરે 2 કલાક દરમિયાન ચોવીસી ખાતે આવેલ સંદીપ દેસાઈ પ્રાથમિક શાળાએ આરડી પટેલ સાંસ્કૃતિક ભવનમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે। આ ઉપરાંત નવસારીના સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવતીકાલે રચના રેસીડેન્સી કે જે તિઘરા રોડ ખાતે આવેલ છે, જેમાં સવારે 9:30 કલાકેથી બપોરે 12:30 દરમિયાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાતાઓને રક્તદાન કરવા નિમંત્રણ આપવામાં ગુજરાત તેમજ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે રાજ્યની બોર્ડર પર તમામ લોકોના રેપિડ ટેસ્ટ કરીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। ટીમ દ્વારા નવસારી જિલ્લાના વાંસદા ખાતે આવેલ બિલમોડા ચેકપોસ્ટ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યો હતો, જેમાં મહારાષ્ટ્ર તરફથી ગુજરાત આવતા લોકોને પોલીસ દ્વારા માત્ર પૂછપરછ કરવામાં આવે છે, તો આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જાતના રેપિડ ટેસ્ટ કરવામાં આવતા નથી અને તમામ લોકો બિંદાસ્ત અવર જવર કરતા નજરે પડી રહ્યા છે। ત્યારે મહારાષ્ટ્રમાં આટલા કેસો વધી રહ્યા છે તેમ છતાં આરોગ્ય વિભાગ ગંભીરતા દાખવી રહ્યું નથી અને આવી બેદરકારી દર્શાવી। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો, આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો। ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે। ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો। અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર, નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો।
ત્યારે આજના મહત્વના બીજા સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લા પોલીસે શુક્રવારે ટ્રાફિક સંબંધી જાહેરનામાના ભંગ બદલ 92 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાર્યવાહી આરંભી હતી। ટ્રાફિક સંબંધી જાહેરનામા ભંગ હેઠળ વાહનમાં વધુ વ્યક્તિઓ બેસાડવા, માસ્ક પહેર્યા સિવાય પેસેન્જરોને બેસાડવા, સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવા માટે ગફલત ભરી રીતે ઝડપથી વાહન હંકારવાના, બાઇક પર ત્રિપલ સવારી, કેફી પીણું પીને વાહન હંકારવાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કાર્યક્ષેત્રમાં આવતા નવસારી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25, નવસારી રૂરલમાં 26, જલાલપોરમાં 8, મરોલીમાં 8, વિજલપોરમાં 3, ચીખલીમાં 5, વાંસદામાં 6, ગણદેવીમાં 8, બિલ્લીમોરામાં 2 અને છેલ્લે ખેરગામમાં 1 મળી કુલ 92 કિસ્સા ઝડપી વિક્રમ કર્યો હતો। આજ ઝડપાયેલા તમામ સામે ટ્રાફિક નિયમન ભંગની કાર્યવાહી આદરાશે। આ અંગે તમામ પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ ખડે પગે ફરજ બજાવી કાર્યવાહી આદરીને બિલ્લીમોરા નગરપાલિકાના પદાધિકારી તેમજ વ્યાપારી એસોસિએશન દુકાન હોટલો ધારકો સાથે થયેલ મિટિંગમાં આજ રોજ નક્કી કરવામાં આવ્યું છે કે આજ રોજથી સાંજે 6 થી સવારે 7 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે। હોટલોમાં સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ફક્ત પાર્સલ સેવાઓ ચાલુ રહેશે। તેમજ શનિ રવિવાર દરમિયાન તમામ દુકાનો સંપૂર્ણ બંધ રહેશે। ફક્ત આવશ્યક સેવાઓ બપોરે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે, જેની બિલ્લીમોરા નાગરિકોને નોંધ લેવા વિનંતી કરવામાં। આજના પોઝિટિવ સમાચાર એ છે કે નવસારીમાં અનેક સ્થળોએ વેક્સિનેશન કામગીરી ચાલી રહી છે। નવસારી નગરમાં અનેક સ્થળોએ આરોગ્ય વિભાગ તરફથી વેક્સિનેશન કામગીરી ઝડપભેર ચાલી રહી છે। આજે આશાપુરી માતાજી મંદિર ખાતે બીજા દિવસે પણ આરોગ્ય ખાતાના સ્ટાફ દ્વારા વેક્સિનેશન કાર્ય ચાલી રહ્યું છે। નવસારી મધુમતી જૈનવાડીમાં પણ આજરોજ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું, ત્યારે છાપરા રોડ ઠક્કર બાપા આશ્રમમાં પણ વેક્સિનેશન કાર્ય કરવામાં। આ ઉપરાંત નવસારીના શાંતાદેવી રોડ ખાતે સોમનાથ મંદિર સામે આવેલ શ્રી દીનદયાળ સમાજ કલ્યાણ ટ્રસ્ટ નવસારી સંચાલિત થેરાપી સેન્ટરમાં પણ આજે કોરોના રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન નગરમાં વધુ ને વધુ લોકો સ્વેચ્છાએ રસી લેવા માટે કતાર લગાવી રહ્યા છે અને તમામ સ્થળોએ અનેક લોકોએ કોરોનાથી બચવા રસી મુકાવી છે। રસી મુકાવી અન્ય લોકોને પણ જાગૃત કર્યા છે કે રસી લેવી। નવસારીના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ હેઠળ નવસારી યુવા કેન્દ્ર દ્વારા આજ રોજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની પુણ્યતિથિ હોવાથી પ્રતિમાની સાફસફાઈ કરી ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં નવસારી વિજલપુર નગરપાલિકા સંયોજક ભાવિન પટેલ, રાજવીરસિંહ બાપુ સંયોજક અને વિષ્ણુભાઈ આદિત્યભાઈ મંડળના સભ્યો હાજર। હવે તો નવસારી જિલ્લાના નાના ગામો પણ કોરોના બાબતે ગંભીર બની રહ્યા છે, ત્યારે આજે નવસારીના કરાંખંડ ગ્રામ પંચાયત તેમજ પરુજણ ગ્રામ પંચાયત દ્વારા અગત્યની સૂચના હેઠળ બોર્ડ મૂકવામાં આવી રહ્યા છે અને બહારના લોકો માટે કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવી ગામમાં દાખલ થવાની સૂચના અપાઈ છે, તેમજ માસ્ક ફરજિયાત છે તેવું જાહેર કરી બોર્ડ પર લખવામાં આવ્યું। વાત હવામાનની કરવામાં આવે તો નવસારી જિલ્લામાં આજ રોજ મહત્તમ તાપમાન 33.6 અંશ નોંધાયું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 19 અંશ નોંધાયું છે। આ ઉપરાંત સવારના સમયે ભેજનું પ્રમાણ 91% રહ્યું હતું, જ્યારે સાંજના સમયે ભેજનું પ્રમાણ 65% રહ્યું છે। વાત હવાની ઝડપની કરવામાં આવે તો 11.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, જેની દિશા દક્ષિણથી પશ્ચિમ। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।